હેલો મિત્રો, મારા કિચનમાં આપસૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજની આપણી રેસીપી છે કાઠિયાવાડનું ફેમસ કાજુ ગાંઠિયાનું શાક. આ પહેલાં પણ મેં મારી ચેનલ ઉપર કાજુ ગાંઠિયાના શાકની રેસીપી પોસ્ટ કરેલી છે. એમાં આપણે એકદમ સ્મૂથ ગ્રેવીવાળું શાક બનાવ્યું હતું, તો આપણે આજે એકદમ ઝટપટ બની જતું, માત્ર 5-8 મિનિટમાં તૈયાર થઈ જતું કાજુ ગાંઠિયાનું શાક બનાવીશું. જો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને 1 લાઈક જરૂરથી આપજો, જેથી કરીને તમારા માટે આવા જ નવા વિડીયો લાવવાનું અમારું પ્રોત્સાહન બન્યું રહે, અને વિડીયોને ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરજો. તો ચાલો આ રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ. આવી જ નવી નવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ, અને બાજુમાં રહેલા ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને અમારા બધા નવા વિડીયોની જાણકારી મળતી રહે. અને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે, તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો સૌપ્રથમ આપણે કડાઈમાં 2 મોટા ચમચા તેલ લઈ લઈશું. અહીંયા આપણે કાજુને સૌપ્રથમ ફ્રાય કરી લેવાના છે. તો અહીંયા મેં 25-30 કાજુ લઈ લીધા છે. અહીંયા હું 3-4 વ્યક્તિ માટે બનાવી રહી છું. તો કાજુને આપણે માત્ર 30 સેકન્ડ માટે ફ્રાય કરવાના છે, વધારે બ્રાઉન નથી કરવાના. આ રીતે સતત હલાવીને 30 સેકન્ડ માટે ફ્રાય કરી લઈશું, અને ત્યારબાદ કાઢી લઈશું. આ શાક આપણું માત્ર 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે, તો એકદમ જલ્દી બની જાય છે. તો હવે એ જ તેલમાં આપણે જીરું એડ કરી દઈશું, થોડી હિંગ એડ કરીશું, 2 તમાલપત્ર, 1 તજનો ટુકડો, અને તમે અહીંયા 2 સૂકા લાલ મરચા પણ એડ કરી શકો છો. હવે ત્યારબાદ 1 ચમચી આદુ મરચા અને લસણની પેસ્ટ એડ કરીશું. અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો. હવે એને આ રીતે થોડી વાર માટે ચલાવી લઈશું. હવે ત્યારબાદ આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. અહીંયા મેં 3 મોટી સાઈઝની ડુંગળીને ઝીણી સમારીને લઈ લીધી છે, તમે ચાહો તો એકદમ ક્રશ કરીને પણ લઈ શકો છો. હવે આ ડુંગળીને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે એમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું, જેથી કરીને આપણી ડુંગળી જલ્દીથી ફ્રાય થઈ જાય અને સરસ કલર આવી જાય ગોલ્ડન. અહીંયા આપણે ડુંગળીને મીડિયમ ગેસ ઉપર સતત હલાવીને થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી સાતરી લેવાની છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણી ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે એમાં આપણે ટમેટા એડ કરીશું. તો અહીંયા મેં 2 મોટા ટમેટાને પણ ક્રશ કરીને લઈ લીધા છે, તો એડ કરી દઈશું. હવે આ બંનેમાંથી સરસ તેલ અલગ પડવા લાગે ત્યારબાદ એમાં આપણે મસાલા એડ કરીશું. તો અહીંયા સરસ રીતે મસાલા આપણી ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે, તો હવે એમાં આપણે મસાલા એડ કરી દઈશું. સૌપ્રથમ એમાં આપણે 1/2 ચમચી હળદર એડ કરીશું, ત્યારબાદ 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો. 1 ચમચી ધાણા જીરું પાવડર. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું ગ્રેવીમાં. હવે આ ગ્રેવીને આપણે ઢાંકણ ઢાંકીને 1 મિનિટ માટે ચડવા દઈશું, જેથી કરીને સરસ રીતે મસાલા બધા ગ્રેવીમાં સરસ રીતે ચડી જાય. હવે તમે જોઈ શકો છો કે આપણે ગ્રેવીમાં સરસ રીતે ગ્રેવીમાં મસાલા મિક્સ થઈ ગયા છે, તો એને 1 મિનિટ માટે ચડવા દઈશું. અને 1 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણી ગ્રેવી ચડી ગઈ છે, અને તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે. તો આપણે ગ્રેવી સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે એમાં આપણે પાણી એડ કરીશું. અહીંયા આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે, કારણ કે આપણે પાછળથી ગાંઠિયા એડ કરવાના છીએ, એટલા માટે ગાંઠિયા પાણી શોષી લે છે, એટલા માટે 1 ગ્લાસ પાણી એડ કરીશું. હવે આ રીતની મેં ગ્રેવી રાખી છે. હવે એને ઢાંકણ ઢાંકીને ફરીથી 1 મિનિટ માટે થવા દઈશું. હવે 1 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવીમાંથી સરસ રીતે તેલ અલગ પડવા લાગ્યું છે, અને આ રીતની મેં ગ્રેવી રાખી છે. હજુ એમાં આપણે ગાંઠિયા એડ કરીશું તો ગ્રેવી શોષાઈ જાય છે. હવે ત્યારબાદ એમાં આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. અહીંયા આપણે ટમેટાને યુઝ કર્યો છે એટલા માટે હું ખાંડ એડ કરી રહી છું, જો તમને સ્કીપ કરવું હોય તો સ્કીપ કરી શકાય. અને થોડું મીઠું એડ કરી દઈશું. આ પહેલાં પણ ડુંગળીમાં આપણે મીઠું એડ કર્યું હતું એટલે ત્યાંથી એડ કરું. અને 1/2 ચમચી ગરમ મસાલા પાવડર એડ કરી દઈશું. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણી ગ્રેવી આ રીતની બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે એમાં આપણે ફ્રાય કરેલા કાજુ એડ કરી દઈશું. અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે કાજુને વધારે કે ઓછા કરી શકો છો. હવે ત્યારબાદ એમાં આપણે મીડિયમ સાઈઝના જે ગાંઠિયા આવે છે એ એડ કરી દઈશું.
અહીંયા મે 5 રૂપિયા વાળી એક પેકેટ આવે છે એ લઈ લીધું છે હવે આને હળવાથી મિક્સ કરી દઈશું હવે આને આપણે ઢાંકણ ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈશું વધારે ચડાવવાની જરૂર નથી તો 1 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ ગાંઠિયા એડ કરવાની પ્રોસેસ તમારે જ્યારે જમવા બેસવું હોય ત્યારે જ એડ કરવું નહીતર તમે ગ્રેવી બનાવીને તૈયાર રાખી શકો છો નહીતર ગાંઠિયા બધું પાણી શોષી લે છે અને શાક આપણું ડ્રાય થઈ જાય છે એટલા માટે જ્યારે જમવા બેસવું હોય ત્યારે જ આ પ્રોસેસ કરવી હવે ઉપરથી લીલા ધાણા એડ કરીને મેં આ શાકને ગાર્નિશ કરી લીધું છે અને એક બાઉલમાં કાઢી લીધું છે તમે જોઈ શકો છો કે સરસ કલર આવી ગયો છે જો તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી ધન્યવાદ